નમસ્કાર મિત્રો, ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી જોઈ ગયા તથા તે અંગેનું ઓનલાઈન ફોર્મ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કઈ રીતે ભરી શકાય તેની પણ ચર્ચા કરી ગયા. તો આજે આપણે આ વિડીયોમાં માનવ ગરિમા યોજના વિશે જે જાહેરાત આવેલ છે તે અન્વયે ચર્ચા કરીશું. તે પહેલા જો આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી અપલોડ કરવામાં આવે ત્યારે તેની માહિતી આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. માનવ ગરિમા યોજના વર્ષ 2020-21ની જાહેરાત આવી ગઈ. અરજી ક્યારે કરી શકાશે તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો તે માટે આપણે આજરોજ તારીખ 2 જૂન 2020ના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં જે જાહેર ખબર આવેલ છે તે જોઈએ. જાહેર ખબર. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, માનવ ગરિમા યોજના વર્ષ 2020-21. નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સાધનો ટૂલ કિટ્સ પૂરા પાડી સ્વરોજગાર આપવાની યોજના અમલમાં છે, જેમાં જુદા જુદા ધંધાઓ વ્યવસાયો માટે નિયમ અનુસાર સાધનો ટૂલ કિટ્સ આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ શરત એ છે કે આ અરજદારે મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. ત્યારબાદ 2 નંબર, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000થી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ 3 નંબર, વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં. એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિઓ છે તેઓને આ આવક મર્યાદા ધોરણ જે છે તે લાગુ પડશે નહીં. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે આજરોજ તારીખ 2-6-2020ના રોજ આ જાહેરાત આવેલ છે, તો આજની તારીખે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 60 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ 5 નંબર, અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ ગુજરાત રાજ્યની અન્ય કોઈ એજન્સી સંસ્થામાંથી સહાય મેળવેલ હોવું જોઈએ નહીં. એટલે કે જો ગુજરાત રાજ્યની અન્ય કોઈ એજન્સી અથવા તો સંસ્થા મારફતે આપે આ સહાય મેળવેલ હશે તો આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થશે નહીં. ત્યારબાદ 6 નંબર, અગાઉના વર્ષોમાં આ ખાતા દ્વારા કે અન્ય ખાતા દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ જે ઈસમોએ લાભ લીધેલ હોય તેઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. એટલે કે આજ દિન સુધીમાં ઘણા બધા ઈસમોએ આ યોજનાનો લાભ લીધો હશે, તો આ ખાતા અથવા તો અન્ય ખાતા દ્વારા માનવ ગરિમા યોજનાનો લાભ જે ઈસમોએ લીધેલ હશે તેઓને ફરીથી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજનાનો લાભ મેળવવા માટે www.esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈ અને આ અરજી ઓનલાઈન કરી શકાશે. ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 30 દિવસ સુધી સધરુ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે અરજદારે આ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 30 દિવસની અંદર આપ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જરૂર જણાય જે તે જિલ્લાના નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિનો
संपर्क करवानो रहेशे। अने आ माटे जे अरजी मंगाववामां आवी छे तेमां फक्त ऑनलाइन अरजी ज मान्य गणवामां आवशे, जेनो तमाम अरजदारोए खास ध्यान राखवुं के कोई फॉर्म हार्ड कॉपी में लई अने आप ते अरजी मोकली देशो तो ते मान्य रहेशे नहीं। माटे ई समाज कल्याण पोर्टल पर ऑनलाइन अरजी करी अने तेनी साथे डॉक्यूमेंट जोड़ी अने मोकलवानुं राखजो। अने जो आपनी अरजी अधूरी अथवा तो क्षतिवाड़ी हसे तो ते ना मंजूर थवाने पात्र रहेशे। एटले खास करी अने तकेदारी राखी अरजी में कोई पण विगत अधूरी न रहे ते रीते अरजी फॉर्म भरशो जेथी करी आपनी अरजी मंजूर थई शके। आ जाहेरात ए NA नीनामां IAS नियामक श्री विकसती जाति कल्याण द्वारा बहार पाड़वामां आवेल छे। तो आशा राखू छू के मानव गरिमा योजनानी आ जाहेरात अन्वये आपने संपूर्ण माहिती मळी गयेल हशे। जो तमने मारो आ वीडियो पसंद आयो होय तो लाइक करो, मित्रों साथे शेर करो, जरूर जणाय तो कमेंट करो अने हाँ अपनी आ चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। फरी मळीशुं नवी माहिती साथे, त्यां सुधी रजा लो। जय हिंद, વંદે માતરમ।